सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश सोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी चौसठ पदी ग्रंथनी अंदर पद सत्तर एमा छेल्ले एम लखे छे हूँ तमने कठन वचन ने कड़वा वचन कहूँ छू कांकच रूप छे पण दर्दीना रोग ने जूनामां जूनो रोग होय एने स्वामी के गेरंटी साथे निकली जाय एटली मारी पाक्की तमने गेरंटी छे स्वामी के मने विश्वास छे के मारी आ कड़वी वातों ने जे पीशे विचारशे पोताना जीवन में संशोधन करीने भगवान ने नथी गमता एवा स्वभाव ने काढ़शे तो ये चोक्कस सुखी थशे स्वामी के मने एटलो विश्वास छे स्वामी के मारे आ वात आवी कड़वी वातों करीने कोईनी साथे लड़वू नथी मारे कोई साथे झेरना बीज वाववा नथी સ્વામી વિચારે છે હું તો સાધુ છું બધાને મારે તો સુખી કરવા એ જ મારી ફરજ છે પણ કોઈક વખત બાળકને કડવી દવા પાઈને માં તંદુરસ્ત કરે એમ સ્વામી કે હું તમને તંદુરસ્ત કરવા માગું છું છતાં પણ સ્વામી કે મારો આવો ભાવ છે એને મુમુક્ષુ જીવ સમજી શકશે પણ જે દેહાભિમાની છે એને મારી વાત ગમશે નહીં જે કલ્યાણને માટે મથતો હશે જે ભગવાનને ગમે એવા ભક્તના કે સંતના ગુણ મેળવવા માટે મથતો હશે જે મથે છે એને ગમે છે જે મથતો નથી એવા દેહાભિમાનીને સ્વામી કે મારી આ વાતો નહીં ગમે એને તો મારી વાત સાંભળશે ત્યાં રોમે રોમની અંદર આગ પ્રગટી જશે અને સ્વામી કે એને બહુ દાજ થશે મારી ઉપર સ્વામી કે વિચાર કરું છું કે કહું કે ના કહું પછી ઉચ્ચાર કરું પણ સ્વામીએ વિચારીને એવું વિચાર્યું કે પાંચ દેહાભિમાની કે પચાસ દેહાભિમાનીને મારી વાત ના ગમે અને જો હું આ સાચી વાત નહીં લખું ને નહીં કહું તો જે બીજા મુમુક્ષુ છે જે ખરેખર મોક્ષ માટે નીકળેલા છે મોક્ષ માટે મથે છે ભગવાનની મૂર્તિ માટે મથે છે એવા મુમુક્ષુને પણ સાચો રસ્તો નહીં મળે માટે દેહાભિમાનીને જે થવું હોય થાય પણ મુમુક્ષુને આ અમૃત રસ મારે પાવો છે આવું વિચારીને સ્વામી આગલા પદ દયાએ કરીને આપણા બધા ઉપર અહીં આગળ લખી રહ્યા છે પદ અઢાર સુનો સાધુ સુખજી સરખારે નારદ જેવા અનેક નથી ઉપમા માનો મૂર્ખારે ઉર કરો વિવેક જડ ભરત જેવા જાણીએ રે શંકાદિક સમાન કદ રજ જેવા વખાણીએ રે ખરા ક્ષમાવાન એવી સાધુતાને આસરી રે
જ્યારે લીધો જોગ ત્યારે પ્રીત સહુ સુ પર હરી રે ભૂલવા ભવ ભોગ એની રીતે રીત આપની રે બીજી રીતે બાદ પર હરો પરી પાપની રે વળગીએ વરાદ ફોગટ પડતા બીજા ફંદ મારે આવે દુઃખ અત્યંત નિષ્કુળ આનંદ આનંદ મારે સદા રહો ને સંત નિષ્કુળ આનંદ આનંદ મારે સદા રહો ને સંત. 64 પદી ગ્રંથ નિષ્કુળાન સ્વામીએ લગભગ 98% 98% ત્યાગી થયેલા સંતોને એનો રસ્તો સાચો મળી રહે એના માટે લખેલો છે. ત્યાગી થયેલા ભગવાનના સંતને ભગવાન ભજવા માટે ક્યાંય ભૂલા ન પડી જાય એટલા માટે આ ગ્રંથ લખેલો છે. જે મુમુક્ષુ કલ્યાણ માટે સંતને ગોતે છે ત્યારે એને કેવા સંતનું સંશોધન કરીને કેવા સંતને પોતાનો જીવ સોંપવો એના માટે આ ગ્રંથ લખેલો છે. સંતને શોધવા, મુમુક્ષુ માટે સંતને શોધવા અને જે સંતના માર્ગે ચાલ્યો છે એવો જે ત્યાગી મુમુક્ષુ છે એના સંતપણાને શોધવા, મુમુક્ષુ માટે સંતને શોધવાના છે અને જે સંતના માર્ગે ચાલ્યો છે એને સંતપણાને શોધવાનું છે. એ બંને માટે સ્વામીએ આ ગ્રંથ દયાએ કરીને, પરમ ઉપકાર કરીને કેવળ જીવને અતિ મહાન પદવીને પમાડવા માટે આ ગ્રંથ લખ્યો છે. સ્વામી કહે છે, ત્યાગી સાધુને ઉપદેશ આપે છે. સ્વામી કહે છે, સુનો સાધુ સુખજી સરખારે નારદ જેવા નેક. હે સુખદેવ જેવા સંતો, હે નારદજી જેવા સંતો, તમે સાંભળો. નથી ઉપમા માનો મૂર્ખારે ઉર કરો વિવેક. તમને ઉપમા મળી છે સુખદેવજીની, તમને ઉપમા મળી છે નારદજીની. આ કેવા છે તો કે નારદ સનકાદિક જેવા સંતો છે. નારદ સનકાદિક જેવા સંતો છે. આજે સંતો સારા સંતો હોય એને ઉપમા મળતી હોય કે આનંદ પંક્તિના સંતો છે એવા સંતો છે. ભગવાનના કોઈ ભક્તો હોય તો કે દાદા ખાચર, પર્વતભાઈ, લાડુબા, જીવબા જેવા થયા એવા ભક્તો છે. એવી જે આપણને પૂર્વના જે મોટા મોટા પૂર્વના મહામુક્તો થયા એની જે ઉપમા આપણને આજે મળે છે, અમને ત્યાગીને કે તમને ગ્રહીને, જે ઉપમા આપણને પૂર્વના સંતો ભક્તોની મળી રહી છે કોઈક ભાવુક ભક્તો સંતો ભક્તો દ્વારા, ત્યારે સ્વામી કે અંતરમાં વિચાર કરો. સ્વામીએ કીધું, કહું ન કહું કોઈને રે એમ આવે વિચાર. પછી હું સ્વામી કે વિચારીને ઉચ્ચારણ કરું, એટલે સ્વામીએ ઉચ્ચારણ કર્યું એટલે સ્વામીએ કીધું કે તમને પૂર્વેના મોટા મોટા સનકાદિક અને નારદ, પૂર્વે જે મોટા જનક જેવા રાજાઓ થયા, જે જ્ઞાની, એના જેવી ઉપમા, દાદા ખાચર પર્વતભાઈની ઉપમા, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાદિદાનંદ સ્વામી જેવા સંતોની ઉપમા તમને દેવામાં આવી, એવા ભક્તોની ઉપમા તમને મળે છે. પણ હે મૂરખ મુમુક્ષુઓ, સ્વામીએ મૂરખ કીધા, ભૂલા ના પડતા. નથી ઉપમા માનો મૂર્ખારે ઉર કરો વિવેક. સ્વામી કે હૃદયમાં વિવેક રાખો. કોઈ મોટા પૂર્વે થઈ ગયેલા પુરુષો એની ઉપમા મેળવવાથી એ મોટા પુરુષ જેવા ગુણ આપણી અંદર આવી જતા નથી. કોઈ મોટા સંતો ભક્તોની ઉપમા આપણે મેળવી લઈએ એના કરીને ક્યારેય પણ એના જેવા ગુણ આપણી અંદર આવી જતા નથી. ઉપમા તો કોઈના ભાવથી પણ મળે છે. ઉપમા તો આપણને એવા બનાવવા હોય એના માટે પણ મળે છે. ઉપમા તો આપણી પાસે સમાજ એવી અપેક્ષા રાખે છે એટલા માટે પણ મળે છે. સામેનો મુમુક્ષુ આપણી પાસે એવી અપેક્ષા રાખે એટલે ઉપમા મળે. પણ ઉપમા મળવાથી
એ જેની ઉપમા આપવામાં આવી છે એના ગુણ આવી જાય બગલાને, એવી ઉપમા આપવામાં આવી કે આ બગલો તો હંસ જેવો ધોળો છે, આ બગલો તો હંસ જેવો ધોળો છે, આવી ઉપમા એને હંસની આપવામાં આવી. વ્હાઈટ રંગ છે, હંસનો પણ વ્હાઈટ છે, એનો પણ વ્હાઈટ છે, એટલે એને ઉપમા દેવામાં આવી કે આ હંસ જેવો ધોળો બગલો છે. એટલે ઉપમામાં શબ્દ કયો વપરાનો? હંસ. પણ બગલાને એમ થાય કે હવે મને હંસ બધા કહે છે, ઉપમા મને હંસની આપે છે, એટલે હું હંસ થઈ ગયો, તો બગલાને એ પણ જોવું પડે હંસની વૃત્તિ શું છે. હંસની વૃત્તિ મોતી છે. બગલો જ્યાં સુધી પોતાની વૃત્તિ મોતી નહીં કરે, માછલાની જગ્યાએ મોતી નહીં કરે, ત્યાં સુધી બગલા માટે હંસની ઉપમા આપવામાં આવી છે વ્યર્થ જાય. એમ સ્વામીનો કહેવાનો અર્થ એ છે કે તમને કોઈએ કોઈ મહાન ઉપમાઓ દીધી કે તમે તો આ ભગત જેવા ભગત છો, તમે તો આ સંત જેવા સંત છો, તો સ્વામી કે એ ઉપમાથી ફૂલાઈને ફુગ્ગો ના થઈ જતા. નથી ઉપમા માનો મૂર્ખા રે, ઉર કરો વિવેક. સ્વામી કે અંતરદ્રષ્ટિ કરીને જો આ પદો મોક્ષ માર્ગે જબરજસ્ત સાવધાનીથી ચાલવાવાળા મુમુક્ષુઓને ચેતવવા માટે છે, ક્યાંય ભૂલા ના પડી જઈએ. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કે કોઈ આપણને ગધેડો કે તો ગધેડો થઈ જઈએ, અને કોઈ આપણને કે ઓહો તમે તો મહાન સનકાદિક સુખદેવજી જેવા છો તો એવા થઈ જઈએ. આપણે જે છીએ એ જ રહીએ, એમાં આગળ વધીએ. જ્યાં છીએ એની ખબર હોય તો આગળ વધાય ને, જ્યાં છીએ ત્યાં ખબર હોય તો આગળ વધાય. હું ઘણી વખત કહું છું કે આપણે મહાન દેખાઈએ છીએ એ આપણી મહાનતા નથી, સામેવાળાના દ્રષ્ટિ એટલી મોટી છે. માઇક્રોસ્કોપમાં બેક્ટેરિયા મોટો દેખાય, માઇક્રોસ્કોપ છે એમાં બેક્ટેરિયા મોટો દેખાય. હમણાં જ એક વિડીયો મોકલ્યો હતો એક જણે, તેની અંદર એક પાણીનું ટીપું હતું, પાણીના ટીપાની અંદર માઇક્રોસ્કોપથી જોવામાં આવ્યું તો હજારો પ્રકારના કીટાણુઓ આપણી નજરમાં ના આવે, એટલા બધા કીટાણુઓ અને એટલા બધા બેક્ટેરિયા અંદર હતા, અલગ અલગ આકારના, અલગ અલગ રીતના. એક જ દિવસે ટીપું બહાર પાણી નૂર્યું, એમાં એવું થયું પાણીને શા માટે ગાળીને પીવું, એના ઉપર એ હતું એનું સંશોધન. પણ એક ટીપામાં એટલા બધા બેક્ટેરિયા હતા અને એટલા બધા આકારના હતા કે આપણી કલ્પનામાં ના આવે. એ શાનાથી જોઈ શકાયું? માઇક્રોસ્કોપથી. બાકી કાચના ગ્લાસમાં ભરો તો પાણી ચોખ્ખું જ લાગે, માઇક્રોસ્કોપથી જોઈ શકાયું. એ ઝીણામાં ઝીણું જે હતું એને મોટું કરીને માઇક્રોસ્કોપે બતાવ્યું કે આવું મોટું અંદર આવું છે. એવી રીતે આપણી અંદર ગુણ મોટા ન હોય, આપણે એટલા મહાન ન હોઈએ, પણ સામેવાળો વ્યક્તિ આપણને મહાન જોઈ શકે છે, તો એની પાછળનું કારણ એ છે. આ કોની માટે વાત છે? જે સાધન દશામાં ચાલી રહ્યા છે, જેને સાધન દશા છે, જેને ઇન્દ્રિયો અંતકરણની લડાઈ પૂર્ણ નથી થઈ, એવા જે કોઈ મુમુક્ષુ આપણે છીએ એને હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવું, સામેવાળા તરફથી મળતી મહાન ઉપમાઓ એ આપણા માટે નથી, એની દ્રષ્ટિ એટલી મોટી છે ને એટલે એને મોટું દેખાય છે. ભગવાન સ્વામિનારાયણ જેવા હોય, એ જેમાં ગુણ હોય, એવા મોટા પુરુષ હોય અને મહારાજ હોય, તો એ કેવા હોય કે એ બીજાનો અણુસરખો ગુણ પર્વત જેવો કરતા હોય. હવે આપણી અંદર અણુ જેટલું હોય અને એવા ભગવાનને ભગવાનના મોટા પુરુષો મોટો કરીને જોતા હોય, અને મોટો કરીને જોતા હોય એટલે એના વચને હજારો મોટો કરીને જોતા હોય, ઉપમા મોટી આપતા હોય, પણ જો સાધન દશાવાળો ભૂલો પડી જાય કે હું તો હવે થઈ ગયો, તો જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચાય નહીં. કોઈ અમદાવાદ એરપોર્ટ ઉપર આંટા મારતો હોય અને કોઈ કહે લો તમે તો અમેરિકા પહોંચી ગયા, અમેરિકા આવે તો, પણ અમેરિકા ક્યારે પહોંચે? વિઝા લે, પ્લેનમાં બેસે, અહીં શાંતિથી ઉતરે, અહીં પાછું ઇમિગ્રેશન પાસ કરીને આ બાજુ આવી જાય, એની અંદર એ વિઝા હરખા રહેવાના મળે, ત્યારે એને કહેવાય કે અમેરિકા પહોંચ્યા, ત્યારે પહોંચ્યા.
એરપોર્ટ ઉપર આંટા મારવાથી કોઈ ઉપમા આપી દે, તમે અમેરિકા પહોંચી ગયા અને આપણે એને ફૂલાઈને ફુગ્ગો થઈ જઈએ, નાના પહોંચી ગયો એમ, તો ગમે એટલા આંટા મારીએ તો એ ત્યાંના ત્યાં જ રહીએ. માટે જ્યાં સુધી આપણી સાધન દશા હોય ત્યાં સુધી એક વસ્તુનું અનુસંધાન મુમુક્ષુએ ચોક્કસ રાખવું કે આપણને ગમે એટલું મળે, ગમે એટલી આપણને ઉપમાઓ મળે કે તમે તો બહુ મોટા ને બહુ મહાન, બધું કોઈ ભગવાનના મોટા સંતે દીધું, કોઈ ભક્તોએ દીધું, કોઈ ભગવાનના સંતો ભક્તોએ દીધું, ત્યારે એક જ વસ્તુ વિચારવી, હું એવો નથી, એ એવા છે ને, એટલે એને એવું મોટું દેખાય છે, એની દ્રષ્ટિ બહુ મોટી છે, એ બહુ મહાન છે ને, એટલે એને બધું મહાન જ દેખાય, બહુ મોટા છે એટલે એને એવું દેખાય. જે બહુ મોટા કામ કરવા નીકળેલો હોય ને એને નાનું નાનું નજરમાં ના આવે, સીધા મોટા કામ ઉપર જ નજર રાખે, એની દ્રષ્ટિ બહુ મોટી હોય, એની દ્રષ્ટિ બહુ મોટી હોય, એ નાની નાની બાબતને એ સમજે કે આ મોટું કરીશ તો નાનું આવી જશે ઓટોમેટિક, એટલે એની દ્રષ્ટિ એટલી મહાન છે, એટલે હું મહાન દેખાઉં છું. બિરદાવલી પામે છે મુમુક્ષુ, આપણાથી કંઈક થાય તો ખરું, આ સત્સંગમાં ભગવાનને મોટાની દયાથી કંઈ પણ સારું કાર્ય થાય છે એ આપણા કલ્યાણને અર્થે છે, આપણે સન્માન મેળવવા માટે નથી, આપણું માન વધારવા માટે નથી, જે કાંઈ સારું આ સત્સંગમાં આપણાથી થઈ રહ્યું છે એ કેવળ ને કેવળ આપણું આત્યંતિક કલ્યાણ તરફનો રસ્તો આપણો કપાય, ભગવાન ને ભગવાનના મોટા પુરુષો આપણી પર રાજી થાય એના માટે છે. આપણા પદ પ્રતિષ્ઠાઓ માન સન્માન આ સમાજની અંદર આપણે બહુ ઉપસી જઈએ, બહુ આપણે આગળ જતા રહીએ એના માટે નથી, એમાં કોઈ દિવસ કોઈનો અંત આવ્યો નથી. કેટલીક મોટપ મેળવીશું, કેટલીક મેળવીશું, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીની મોટપ મેળવ્યા પછી પણ રાખ થવાની છે, એના કરતાં અક્ષર પદની મોટપ મેળવી લઈએ, આ લોકની બધી જ આશાઓને છોડી જે મહામુક્તો છે એ મહામુક્તોના એ દિવ્ય જે ચૈતન્ય સૃષ્ટિ છે એની મોટપ મેળવી લઈએ, ચિદાકાશની મોટપ મેળવી લઈએ, ભગવાનની મૂર્તિને સમીપ બેસવાની મોટપ મેળવી લઈએ, ભગવાનની સાથે એકમેક થવાની મોટપ મેળવી લઈએ, એ કરવા જેવું છે. અને એનાથી જ થાય છે કે જે હજુ ચાલી રહ્યો છે અને એને બધી ઉપમાઓ મળવાની ચાલુ થઈ ગઈ સિદ્ધ દશાવાળાની, ચાલે છે સાધન દશામાં એને ઉપમા મળે છે સિદ્ધ દશાવાળાની. આપણે માની લો બે કલાક ધ્યાન કરતા હોય, આપણી સ્થિતિ એવી થઈ કે બે કલાક આપણે ધ્યાન કરી શકીએ, હવે તરત જ આપણને એવા મહાન મહિમાથી જોવાવાળા શું કહેશે, આપણે તો પર્વતભાઈ છો તમે તો, આ તો પર્વતભાઈ છે આપણે. પણ વિચાર કરવાનો કે પર્વતભાઈના જેટલા લક્ષણો લખ્યા છે એ બધાય મારામાં સિદ્ધ થઈ ગયા, જો નથી થયા તો એવું માનવાનું કે એમની દ્રષ્ટિ બહુ મોટી છે પણ મારે હજુ બાકી છે. પણ જો એના પર્વતભાઈ કહેવાથી આપણે પર્વતભાઈ માની લીધું એટલે કોઈ દિવસ આપણે એ સ્ટેપથી આગળ ના જઈએ પણ પાછા પડીએ. હું ત્યાગી છું, મને કોઈ મુક્તાનંદની ઉપમા દીધી, મુક્તાનંદ સ્વામી જેવા છે, હવે હું એ સ્ટેજ સુધી પહોંચ્યો જ નથી, એના જેટલા લક્ષણો છે, એની જે સ્થિતિ છે, એને જે જે સહન કર્યું, એને જે જે છોડ્યું, એ જો મારી અંદર નથી તો કેવી રીતે મને કોઈ ઉપમા ભલે દીધી પણ મારામાં ગુણ તો જોઈએ ને. ઉપમા દઈ દે પણ ગુણ સિદ્ધ કરેલા હોય. આજે દાદા ગુરુજીની કોપી ગુરુજી ગણાય એવું હજારો લોકો કહે પણ વાસ્તવિક એમાં દેખાય, એ બધું દેખાય એના જીવનની અંદર પડે દેખાય. મુક્તાનંદ સ્વામીને ઉપમા દે તો મુક્તાનંદ સ્વામી જેવા જીવોનું કલ્યાણ કરવા માટેની વાત્સલ્યતા, મમતા, હજારો પ્રકારની માફી આપવાની ક્ષમતા, એમાં દર્શન થાય એટલે સિદ્ધ પુરુષો છે એની પાસે છે જ. એમને જે ઉપમા કદાચ પૂર્વની મળી એ સાચી છે, બરાબર છે, એવાને એવી રીતે જોવા એમાં જ જીવનું કલ્યાણ છે. પણ આપણે સાધન દશામાં હોઈએ અને ખોટી મૂર્ખામી કરી બેસીએ, કોઈ ભગવાનના સંતો ભક્તોના ભાવને લઈને કે કોઈ મોટા પુરુષે આપણને બળ આપવા માટે કંઈક બે વાક્ય કીધા, એના કારણે મૂર્ખ ના થશો નિષ્કુળન સ્વામી, કે ઝાકતા રહો. ઝાકતો હોય ને એ કોઈ દી મરે નહીં, ઊંઘતો મરે. એટલે ઘણીક વખત આપણને સત્સંગની અંદરથી બહુ મહાન મહાન ઉપમાઓ મળવા લાગે ને તો આપણે મોક્ષના માર્ગે ઊંઘી જઈએ ગસગસાટ,
કે હવે મારે કશું કરવું બાકી રહ્યું નથી. ના, એવું નથી. શબ્દનું જ્ઞાન થયું હોય, ગમે એટલું આપણે વાક્યો બોલી શકતા હોઈએ, ગમે એટલાને સમજાવી શકતા હોઈએ, ગમે એટલાને કલ્યાણના માર્ગે ચડાવી શકતા હોઈએ, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે શું દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા, વળવાના અગ્નિ જેવા જે લખ્યા છે એમાં કઈ જગ્યાએ હું છું એની ખબર હોવી જોઈએ. મેઇન વસ્તુ એ છે કે આપણે કેવા છીએ એની એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ, અને ત્યાંથી આગળ જવા માટેનું એક્ઝેક્ટ આપણું લક્ષ હોવું જોઈએ. એ ન ભૂલાવવું જોઈએ, ગમે એવું થાય તો એ ના ભૂલાય. પણ એ ભૂલાઈ જાય તો એ બહુ મોટું નુકસાન થયું કહેવાય. કોઈ કોઈ દેશનો પ્રેસિડેન્ટ બને એને 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ જે કોઈ એ દેશની પોલિસી હોય એટલી એની મુદત હોય, અને એને કોઈ એવું કહે તમે તો આ દેશના રાજા છો, હા હવે હવે તો તમારું જ રાજ, અને ઓલા ભાઈને એવું લાગે કે મારું જ રાજ, તો 4-5 વર્ષ પછી ચૂંટણી આવશે ત્યારે રાજ ગયું, બીજાનું રાજ આવી જાય છે ને. પણ 4-5 વર્ષ ઓલા કેફમાં જ રહે કે હવે તો આ બધી આ જ્યાં સુધી બોર્ડર છે બધું મારું જ રાજ. તો જ્યાં લોકશાહી છે ત્યાં વ્યક્તિઓનું રાજ રહેતું નથી, પરિવર્તનશીલ છે, બદલાય છે. માટે કોઈ પણ દિવસ, કોઈ પણ દિવસ ગલત કોઈ ખોટા વહેમની અંદર રહેવું નહીં કોઈના કહેવાથી. હમણાં જ મેં એક વાત વાંચી હતી ત્યારે તમને કીધું, ખબર નહીં, લંડનની અંદર એક રાજા હતો. એ લંડનના રાજાની આજુબાજુના માણસો લંડનના એ રાજાની બહુ ખુશામત કરે, બહુ ખુશામત કરે. અરે રાજા તમે ધારો તો, તમે તો જે કરો એ થાય ને, તમારા ઓર્ડર ઉપર તો બધું અટકી જાય ને, તમે જેને ધક્કો મારો એ પડી જાય ને, કેટલું બધું એની ખુશામત રોજ કરે. આ રાજાને ગમે નહીં. એ હતો સમજું કે ભાઈ હું રાજા છું એ વાત સાચી છે, પણ આ બધા ખુશામતિયાઓ ત્યાં સુધી કે તમે તો ચાંદાને બાંધી દો એવા છો, તમે તો તારાને બાંધી દો એવા છો, સૂર્યની ગતિને અટકાવી દો એવા છો. પણ આ બુદ્ધિવાળો હતો, મૂરખ નહોતો, સમજ્યા ને. જે નિષ્કુળન સ્વામી આ મૂરખ વાપર્યું છે ને કોના માટે, નથી સમજતા એના માટે, મૂરખ એના માટે વાપર્યું. ગોપાળન સ્વામીથી આટલું થયું તો ગોપાળન સ્વામી શું કીધું, જે થયું તે શ્રીજીની સામર્થ્ય, એવું જે થયું એ શ્રીજીની સામર્થ્ય. ગુરુજી જેવા મોટા પુરુષો શું કે મહારાજ અને મારા ગુરુજી એની કૃપાથી આ બધું થાય છે, એને કર્યું છે, મને તો કોઈ પાણી ભરવાય ના રાખેલો. આટલું પોતાની પોતાનું આટલી અંતર્દૃષ્ટિથી વર્તતા હોય મોટા પુરુષો, એને તમે ગમે એટલી મહાનતા ને ગમે એટલા મોટા કહો તો પણ એને પોતાને નથી મનાતું, એ કેવી રીતે ખબર પડે? આપણે વાત કરીએ ને ખબર પડે, તો કે ના, સહજમાં ખબર પડે. આ બેથેલ હોલની અંદર શાકોત્સવનો પ્રસંગ હતો, ધાંગધ્રાથી પૂજ્ય સ્વામી અહીં આવેલા હતા, અને ત્યારે સ્વામીને આરતી કરવા માટે ત્યાં સાદડી પાથરવામાં આવી. વ્યાસપીઠ પાસે ફૂલના કુંડાઓ પડેલા હતા, અને એ કુંડાઓ ત્યાંથી સહેજ હટાવવા પડે એવા હતા, કારણ કે સ્વામીને આરતી કરવાની હતી, ગુરુજી ત્યાં બાજુમાં ઊભેલા હતા. તો એ કુંડા હટાવવાનું સ્વયંસેવક સંતો ભક્તો ભૂલી ગયેલા. ગુરુજીએ જાતે પોતે 500 માણસ કે 1000 માણસની એ સભામાં શાકોત્સવના દિવસે પોતે મુખ્ય વક્તા છે, એના પોતે મુખ્ય ગુરુ છે, એમને વ્યાસપીઠ પાસેના કુંડા જાતે ત્યાંથી હટાવ્યા, એનો વિડીયો પણ છે. એટલા વસ્તી વચ્ચે એમને કોઈને બોલાવ્યા નહીં, કોઈ સંતને ના બોલાવ્યા કે આ કુંડું હટાવી દો, કોઈ સ્વયંસેવકને ના બોલાવ્યા કે આ કુંડું આમ હટાવી દો. સ્વયં જેમની સ્વભા છે, જેમની કથા છે, જે ગુરુ સ્થાને છે, બીજા સદગુરુને આરતી કરવાની છે ઠાકોરજીની, એના માટે કુંડુ વચ્ચે નડે છે. એ ત્યાં સુધી ધ્યાન કોઈ સ્વયંસેવક સંતો ભક્તોનું પહોંચ્યું નહીં, તો ગુરુજીએ સ્વયં એ કુંડુ એટલી વસ્તી વચ્ચે જાતે નીચે નમીને હટાવી દીધું. એ ક્યારે થાય, કલ્પના કરો ક્યારે થાય. ગુરુજીએ હટાવ્યું, એ વિડીયોમાં અચાનક આવી ગયું, પણ એ કાંઈ એવું તો હતું નહીં કે વિડીયોમાં લેવા માટે હટાવીશ. ગુરુજી એ તો નેચરલ, અને એવી તો 1000 પ્રસંગ ગુરુજીના બનતા હોય છે, 1000 કારણ એ છે. તો એને આટલી મહાન, તમે બહુ મોટા બહુ મોટા બહુ મોટા, પણ એમને કેમ એવું કાંઈ થતું જ નથી? કારણ એ છે, એ સાચી મોટપને મેળવીને બેઠા છે, એ સાચી મુક્ત પદવીને મેળવીને બેઠા છે.
એ સ્વયં મહારાજનું જ સંકલ્પથી નિર્માણ થયેલા પાત્રો છે, એ કેવળ જીવોના કલ્યાણને અર્થે જ આ પૃથ્વી પર દર્શન આપતા પાત્રો છે. એના કારણે મોટા પુરુષોમાં આ સહજ દેખાય. અને આપણે સાધન દશાવાળા હોઈએ ને તો આપણને કોઈ કહે ને તો આપણાથી પછી આમ હરખું થઈને કંઈ કરાય પણ નહીં, એવું થઈ જાય. આપણે ન કરી શકીએ, પછી આપણે કોઈકને ઓર્ડર કરી શકીએ કે આ કરી દેજો, પણ આપણે સ્વયં ના કરી શકીએ એવું પણ થાય. આ સાધન દશા અને સિદ્ધ દશાવાળાનો ભેદ છે. અને એના કારણે મોટે ભાગે ઘણીક વખત અહીં સ્વામી એટલા માટે આવું કડવું ઔષધ પાય છે કે જે સાધન દશાવાળો મુમુક્ષુ છે અડધે જઈને ભૂલો ના પડે. કોઈ પ્લેન એક જગ્યાએથી ઉડ્યું અને બીજી જગ્યાએ જેના ડેસ્ટિનેશને પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચે નહીં, ટાવરથી છૂટું પડી જાય, એને સિગ્નલથી છૂટું પડી જાય, જે દિશામાં જવાનું એને કહે છે દિશાથી બીજી દિશામાં જતું રહે, ઓહો તમે તો હવે ઉડ્યા એટલે ઉડ્યા, હવે તો પહોંચી જ જવાના. ના, ઉડ્યા એટલે પહોંચી જવાના નહીં, ઉડ્યા પછી સતત એને ટાવર સાથે કનેક્શન રાખવું પડે તો જ એના ડેસ્ટિનેશને પહોંચે. એમ કલ્યાણના માર્ગે આપણે બધા આગળ વધ્યા, હું ત્યાગી થયો, તમે ગ્રહી છો, તમે તમારી રીતે ધર્મ નિયમ દાન ધર્માદ્વાદિક જે કાંઈ કરવું ઘટે સંતની સેવા એ બધું તમે કરો, હું મારી રીતે ત્યાગાશ્રમની અંદર ભગવાનને સદગુરુની આજ્ઞાથી જે કંઈ સેવાઓ એ બધી કરું, એ સેવા કરતાં કરતાં બધું ઘણું સારું આપણાથી થતું હોય, ત્યાગી ગ્રહીથી બધું સારું થતું હોય, એ સારું થાય એની અંદર આપણને મહાન મહાન ઉપમાઓ મળતી હોય, ત્યારે એકાંતમાં બેહીને વિચાર કરવો સાધન દશા કે સિદ્ધ દશા. સાધન દશા ખરેખર હું હજુ ક્યાં પહોંચ્યો છું? જોજે ભાઈ, ભૂલો ના પડતો. પોતાના આત્માને રોજ ઉપદેશ આપો, રોજ ઉપદેશ આપો, ભૂલો ના પડતો. આ તો ભગવાનના સંતો ભક્તો બહુ મહાન છે. એને તું મહાન દેખાય પણ તને તો ખબર છે ને તું ક્યાં છો એ, માટે એ રસ્તેથી આગળ જાજો. હજુ તો બહુ ઊંડો રસ્તો છે, બહુ આગળ રસ્તો છે. આમ પોતાના આત્માને ઉપદેશ આપો, પોતાના આત્માને. સ્વામી એના માટે કહે છે, સ્વામી કહે છે મારે તમે જે કલ્યાણના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છો એ કોઈ રીતે ભૂલા ના પડો ને, એવું કરવું છે. માટે સ્વામી કે નથી ઉપમા માનો મૂર્ખારે ઉર કરો વિવેક. સ્વામી હેતથી આપણને મૂર્ખ કે થોડા, સ્વામીએ મૂર્ખ શબ્દ આપણા માટે વાપર્યો છે કે તમે વિવેક કરો. જડ ભરત જેવા જાણીએ રે શનકાદિક સમાન કદર જ જેવા વખાણીએ રે ખરા ક્ષમાવાન. સ્વામી કે છે જડ ભરત સુખ શનકાદિક સુખદેવ અને કદ્રજ, કદ્રજ ઋષિ મહાભારતના કાળમાં મહાભારતની અંદર એની કથા છે કે એને જન સમાજે બહુ હેરાન કર્યા, બહુ હેરાન કર્યા. વ્યાસજી એમનું આખ્યાન લખેલું છે. અતિ હેરાન કર્યા પણ કદ્રજે બધાને ક્ષમા આપી, બીજાનું હિત ઈચ્છ્યા, ક્યારેય બીજાનું અહિત થાય એવું એ નથી ઈચ્છ્યા. જળભરતની ઉપમા સ્વામી કે તમે ત્યાગી થયા અને તમને જળભરતની ઉપમા મળેલી છે. જળભરતને રહુગન રાજાએ, જ્યારે રહુગન રાજા અતિશય ક્રોધાયમાન થઈને એમ કે છે આ કોણ છે, હરખોવાલ હરખોવાલ, તને ખબર છે હું સૌવીર દેશનો રાજા છું, અને ત્યારે જળભરત પાલખી હેઠે મૂકી દે છે. અને સૌવીર દેશના રાજા રહુગનને જળભરત કહે છે શું બોલ્યો રહુગન, તું કોણ? તો કે હું રાજા, પ્રજાનો પાલક, પ્રજાને સુખી કરવાવાળો હું છું. આ જીવને દેહાભિમાન એવું છે ને, દેહાભિમાનમાં હું આવે, હુંકાર આવે, હું છું. જળભરત કે તું જો પ્રજાને સુખી કરવાવાળો છે તો આ લોકોને ઉપાડીને દુઃખી હું કરવા કરે પાલખીમાં, એને બેહાડીને તારે ઉપાડવા જોઈએ, જો તું સુખી કરવાવાળો તારી જાતને માનતો હોય તો. જળ ભરત કહે છે રહુગન તું ક્યારનો આટલી બધી ગાળો દે છે મને, કંઈ વાંધો નથી, તે મને કોઈ ગાળ દીધી નથી, તે બધું જે કર્યું છે આ શરીર ઉપર કર્યું છે, મને તો કાંઈ થયું નથી. પણ રહુગન તું કહે છે હું રાજા છું, હું રાખ છું, તો તારી રાખ થાય ને મારી રાખ થાય તો રાખમાં ઓળખાય રહુગન કોણ છે અને જળ ભરત કોણ છે. જ્યારે જળભરતનો આવો ઉપદેશ સાંભળ્યો ત્યારે રહુગન પગમાં પડી ગયા, મને માફ કરો. જળભરત કે મને કશું થયું નથી, મને કોઈ દુઃખ થયું નથી, મને તારા કોઈ શબ્દનું દુઃખ થયું નથી, મેં તો તને હિતની વાત કરી. ક્ષમા તો એને આપવાની હોય કે જેને દુઃખ થયું હોય, મને તો કાંઈ દુઃખ છે જ નહીં. આવા જળભરત શનકાદિક ઋષિઓ અહીંયા આગળ નિષ્કુળાન સ્વામી કહે છે
એ ક્ષમાવાન થયા, એમ તમે ત્યાગનો ભેખ લીધો. એવી સાધુતાને આ શરીરે જ્યારે લીધો જોગ, સ્વામી કે એવી સાધુતાને આશરીને જ્યારે તમે જોગ લીધો, સ્વામી અમને ત્યાગીને કહે છે, તમે જ્યારે આવો જોગ લીધો ત્યારે પ્રીત સહુ સુ પર હરી રે ભૂલવા ભવ ભોગ. સ્વામી કહે છે તમે જ્યારે બધું જ છોડીને ત્યાગી થયા ત્યારે હવે ભવ ભોગને ભૂલો. સાચો ત્યાગી કોણ? પ્રથમના 34માં મહારાજ કહે છે સાચો ત્યાગી કોણ? તો સાચો ત્યાગી પ્રથમના 38માં મહારાજ કહે છે સાચો ત્યાગી કોણ? કે જેને સંસારનો એક વખત ત્યાગ કર્યો પછીથી ક્યારેય સંસારની ફરીથી ઈચ્છા જ થાય નહીં. જેનો ત્યાગ કર્યો છે એને વિષ્ટાતુલ્ય ત્યાગ કર્યો ત્યારે એને મહારાજ કે એને સાચો ત્યાગ કર્યો. જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે પછી ફરીથી ક્યારેય એ વિષ્ટા તરફ જોવાની ઈચ્છા થતી નથી. શ્રીજી મહારાજે કીધું સાચો ત્યાગી કેને કહીએ? તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય. જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ થતો નથી, એમ જ્યારે થાય ત્યારે એ સાચો ત્યાગી કહેવાય. એટલે સ્વામી એમ કહે છે કે જ્યારે તમે જડભરતનો માર્ગ લીધો છે, જ્યારે તમે સુખદેવજીનો માર્ગ લીધો છે, જ્યારે તમે કદરજનો માર્ગ લીધો છે કે જે પૂર્વે આવા ઋષિમુનિઓ થયા, પૂર્વે જે આ સંતો થયા એનો માર્ગ જ્યારે તમે લીધો છે, અમે ત્યાગીએ અને તમે ગ્રહસ્થે જે પૂર્વેના મોટા મોટા મહાન ભક્તો થયા એનો માર્ગ લીધો છે કલ્યાણના માર્ગે ચાલવા, અમે ત્યાગી તમે ગ્રહી બંને આપણે પૂર્વેના જે મોટા મોટા થયા છે એનો માર્ગ લીધો છે, ત્યારે સ્વામી કે પ્રીત સહુ સુ પર હરી રે ભૂલવા ભવ ભોગ. હવે જ્યારે તમે ત્યાગી થઈ ગયા, જ્યારે તમે સાધુતાનો માર્ગ લીધો, સ્વામી કે જ્યારે તમે આ જોગ લીધો, જ્યારે તમે જોગીના માર્ગે ચાલ્યા ત્યારે હવે ભવ ભોગને ભૂલો, ભવ ભોગની આશા ન રાખશો, એના માટે તલપાપડ ન થશો, એના માટે તમારું જીવન વ્યર્થ ન કરશો, એના માટે તમારા અમૂલ્ય શ્વાસને વેડફશો નહીં. એ પછી ભવ ભોગ કોઈ પણ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સંબંધી હોય, આલોકની મોટાઈ સંબંધી હોય, આલોકના કોઈ સંપત્તિ સંબંધી હોય, આલોકના કોઈ પરલોક જે કહેવાય એના ઐશ્વર્ય સંબંધી હોય, બધો ભવ ભોગ છે. અહીંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીના ઐશ્વર્ય સત્તા ભોગ વિલાસો જે કોઈ કહેવાતા છે બધા ભવ ભોગ છે. જેની અંદર જન્મને મૃત્યુ ચાલુ રહે, જેની અંદર લય થવાપણું ને પ્રગટ થવાપણું ચાલુ રહે, જીવ સૃષ્ટિમાં જન્મને મૃત્યુ છે, ઈશ્વર સૃષ્ટિમાં લયપણું અને પ્રગટ થવાપણું છે, એ બંનેમાંથી પર જે થાય ત્યારે ભવ ભોગ ટળે છે, ત્યાં સુધી ભવ છે. જન્મને મૃત્યુ થાય અથવા તો લય થાય અને સ્થિતિ થાય, લય થાય ને સ્થિતિ થાય, લય થાય ને સ્થિતિ થાય. બ્રહ્માદિક ઈશ્વરો લય થાય છે પાછી એની સ્થિતિ થાય છે, લય થાય છે પાછી સ્થિતિ થાય છે, જીવ રૂપે હોય ત્યારે જન્મ થાય છે અને મૃત્યુ થાય છે. એ ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ બંનેથી પર જે અક્ષર સૃષ્ટિ, પુરુષોત્તમની સૃષ્ટિ, પુરુષોત્તમના અલૌકિક એ ધામોની અંદર રહેલા અલૌકિક સુખ એનો ભોગતા જ્યાં સુધી નથી થયો, એ સુખ સુધી જ્યાં સુધી નથી પહોંચ્યો ત્યાં સુધી એ ભવ ભોગમાં અટવાયેલો છે. માટે નિષ્કુળાન સ્વામી કે એટલું મોટું કામ કરવા માટે નીકળેલો જે સાધુતા સૌથી મોઘામાં મોઘી છે, ભગવાન રાજી થાય તો મુક્ત પદવીને આપે છે પણ સાધુતાને આપતા નથી, એવી દુર્લભ સાધુતા એના માર્ગે નીકળેલો મુમુક્ષુ એ ભૂલો ના પડે. સ્વામી કે તમે ભૂલા ના પડતા, હવે જ્યારે તમે સંસારનો ત્યાગ જ કર્યો છે ત્યારે બધેથી પ્રીત તોડો, ભવ ભોગમાંથી પ્રીતને તોડો. શ્રીજી મહારાજ પણ પ્રથમના 52માં વચનાવૃતમાં એમ કહે છે, મહારાજ કે છે આ સંસારને વિશે ગ્રહસ્થાશ્રમને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે. જે ગ્રહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય ને ત્યાગીને શોભા હોય એ ગ્રહસ્થને દૂષણરૂપ હોય. તેને બુદ્ધિમાન હોય તે જાણે પણ બીજો જાણી શકે નહીં, માટે એની વ્યક્તિ કહીએ જે
ગ્રહસ્થ આશ્રમી છે તેને ધન દોલત હાથી ઘોડા ગાય ભેંસ મેડી હવેલી સ્ત્રી છોકરા ભારે ભારે વસ્ત્ર આભૂષણ આ સર્વે પદાર્થ શોભારૂપ છે અને એ જ સર્વે પદાર્થ ત્યાગી હોય એને દોષરૂપ છે. ત્યાગીને તો વનમાં રહેવું, વસ્ત્ર વિનાનું ઉઘાડું એક કોપિન પર રહેવું, માથામાં ટોપી ગાલવી, દાઢી મૂછ મુંડાવી, ભગવા વસ્ત્ર રાખવા, કોઈ ગાળો દે, કોઈ ધૂળ નાખે, અપમાન કરે, એનું સહન કરવું એ જ ત્યાગીને શોભારૂપ છે. એને જેટલા ગાળો દે ને અપમાન કરે એને સહન કરવાનું, એને નિષ્પૃહ રહેવાનું, બહુ ભોગની અંદર ક્યાંય પ્રીતિ નહીં કરવાની. આવો શ્રીજી મહારાજનો મધ્યના 52માની અંદર ત્યાગી ગૃહિની શોભારૂપ એની અંદર પોતાનો મત મહારાજે કીધો. એ જ વાત અહીં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આપણે જ્યારે પૂર્વેના આવા મોટા મોટા સંતો ભક્તોના માર્ગે આપણે ચાલ્યા તો આપણી અંદર એવું કેવી રીતે શોભે. મારે ત્યાગી તરીકે એવું વિચારવું જોઈએ કે પૂર્વેના આવા મોટા મોટા સંતો થયા, વર્તમાન કાળે એ માર્ગે સિદ્ધિને પામેલા જે મોટા પુરુષો છે એના જીવન આવા છે, તો મારું જીવન આવું કેવી રીતે હાલે જે ખોટ હોઈએ. અને તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તો તમારો વિચાર એવો જોઈએ કે પૂર્વે થઈ ગયેલા દાદા ખાચર પર્વતભાઈ આદિ ભક્તો એ જેવું જીવન જીવે અને મારું એનાથી જુદું હોય એ કેવી રીતે ચાલે, કેવી રીતે ચાલે. બસ આવો તમે વિચાર કરો અને ત્યાગાશ્રમ સંબંધી જે મોટા પુરુષો થયા એનો વિચાર અમે કરીએ એટલે આપણા હવડા પાસારે અવડા ના પડે, અવડી લઈને ના ચડી જઈએ, હવડી લઈને રહીએ, ક્યારેય પણ ભૂલા ના પડી જઈએ. આ લોકની સંપત્તિમાં કે આ લોકની મોટપમાં ભૂલા પડી જવાય એવો રસ્તો છે. તમને આ લોકની સંપત્તિ મળે ત્યારે તમે ભૂલા પડી શકો છો, ત્યાગાશ્રમની અંદર અમને આ લોકની મોટપ મળે ત્યારે અમે ભૂલા પડી શકીએ એમ છે. ભૂલા પડવાના આ બધા માયાના રચેલા, ભગવાનની ઈચ્છાથી રચેલા મોટા બ્લેકહોલ છે, બ્લેકહોલ છે. મંગળિયામથી મંગળસિંહ દિવાન થયો તો ભૂલો પડી ગયો, મંગળિયો હતો તો ભૂલો નહોતો પડ્યો, પણ મંગળિયામથી મંગળસિંહ દિવાન ગોપાળન સ્વામીના આશીર્વાદથી થયો. મંગળિયો રોજ મંદિર વાળતો હતો, કોઈએ કીધું સ્વામી કૃપા કરો નાની પર, કૃપા કરી સ્વામીએ. 6 મહિના પછી આવ્યા તે દિવાન સાહેબ થઈ ગયા. હવે બધો પ્રોટોકોલ, એની આજુબાજુમાં 10 માણસો આવે, દિવાન સાહેબ સૂટ બૂટ પહેરીને આવે, પહેલાં લેંગન ધૂળ ભરાઈ જાય એમ આવતો હતો. હવે બરાબર દિવાન સાહેબ રોજ ઇસ્ત્રીવાળું સૂટ પહેરવાનું, સેન્ડ બેન્ડ છાંટીને ગુલાબ મૂક્યું હોય. સાહેબ આવ્યા, પહેલાં તો દંડવટ થતા હતા કારણ કે ધૂળવાળો જ લેંગો હતો, હવે તો દંડવટય ના થાય ને સૂટ પહેર્યો એટલે. એક ભાઈ વર્ષો પહેલાં વિદેશમાં મંદિરમાં આવેલા, તે દંડવટ આમ કરે, આમ શનિવાર રવિવાર આવતા હોય ભગવાનના મંદિરમાં દંડવટ કરે ભગવાનને 2-5 જે એની શ્રદ્ધા મુજબ, પણ એ દિવસ આવે તો દંડવટ ના કરે. એટલે ખરેખરો મંદિરના હોલમાં જ હું બેઠો હતો એટલે મેં પૂછ્યું, મેં કીધું ભગત દંડવટ ના કરે આજે ઠાકોરજીને? તો લગ્નમાં જવું છે ને. કે ક્યાં જવું છે? આ બની ગયેલી ઘટના કહું છું. મેં કીધું લગ્નમાં જવું છે તમારે? તો કે મેં કહું લગ્નમાં જવું છે ને દંડવટને શું લેવા દેવા, એ તકલીફ છે, બેકમાં તકલીફ છે, કંઈ પ્રોબ્લેમ છે? લગ્નમાં જાઓ તો અશક્તિ આવી જાય, દંડવટ કરો તો શું પ્રોબ્લેમ છે? મને કે બીજું કાંઈ નહીં, આ કપડાં છે ને સ્વામી, જો દંડવટ કરું ને તો આખી ઇસ્ત્રી ભાંગી જાય. કે મેં કીધું એ વાત સાચી છે, આપણે ભાંગી જઈએ એનો વાંધો નહીં પણ ઇસ્ત્રી ભાંગવી જોઈએ. જીવને ભગવાન સામે પણ ઇસ્ત્રીનું અનુસંધાન રહે છે, બોલો. આ તો મેં અનુભવેલી ઘટના છે, એવું છે. મેં કીધું ના ના, ઇસ્ત્રી ના ભાંગશો, તમારી વતી હું કરી લઈ જાઓ, તમારો ફોટો હરખો આવે ને, શાશ્વત રહેવાનું ના પૃથ્વી પર, પૃથ્વી જતી રહેશે પણ ભાઈનો ફોટો નહીં જાય કે આ ઇસ્ત્રીવાળું પહેરેલું હતું. હવે આને નિષ્કુળાનંદ સ્વામી જોવે તો પછી હું કહે, નથી ઉપમા માનો મૂર્ખારે ઉર કરો વિવેક. આવું તો હજારો પ્રકારનું આપણા જ્ઞાનમાં અજ્ઞાન હોય છે. આપણે જ્ઞાનવાળા કહેવાતા હોય ને એમાં અજ્ઞાન હોય છે, એ આપણું જ્ઞાનમાં અજ્ઞાન છે ને એ સ્વામીને કાઢવું છે. સ્વામીને અજ્ઞાનીઓ ઉપર કાંઈ નથી, આપણે જે જ્ઞાનમાં થોડા છીએ અને અધૂરા જ્ઞાનમાં આપણે માની બેઠા પૂર્ણ જ્ઞાન, એ પાછું આપણને સંપૂર્ણ એવું જ્ઞાન થાય કે હું હજુ આટલી જગ્યાએ છું, એ એક્ઝેક્ટ આપણને આપણું ડેસ્ટિનેશન દેખાય. એટલા માટે સ્વામી આ વાત કરે છે, ભૂલા ના પડાય એના માટે કરે છે. એક વસ્તુ એવી પણ યાદ રાખવી, આવી કડવી ને કઠણ વાતોથી હિંમત પણ ના હારવી કે આવે શું. ના,
આ વાતો એટલા માટે છે કે કેવળ ને કેવળ આપણને આપણું ડેસ્ટિનેશન દેખાય અને આપણે જ્યાં છીએ એ દેખાય, બંને હોવું જરૂરી છે. પ્લેનને ડેસ્ટિનેશન પણ દેખાવું જોઈએ, પ્લેનને હું કઈ જગ્યાએ છું એ પણ ખબર પડવી જોઈએ. બંને જેને ખબર હોય એ જ ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે. પ્લેન માને કે હું પહોંચી ગયો તો સમુદ્રમાં જતું રહે, હમણાં જ એક પ્લેન ખોવાયું છે નથી મળતું તો ના મળે, કારણ કે એને ડેસ્ટિનેશન સુધીનો એનો ટાવર જોઈન્ટ ના રહ્યો, છૂટી ગયો. નેપાળની અંદર આજે પહાડોમાં પ્લેનો હાલતા હોય તો ઘટનાઓ ઘટતી જ હોય છે, ને હાવ નાના પ્લેનો હોય, એટલી બધી ટેકનોલોજીવાળા પ્લેન ના હોય, ઘણી વખત ટાવર છૂટી જાય, રસ્તા વચ્ચે વાતાવરણ બગડ્યું તો ટાવર છૂટી ગયો, સીધું જ પહાડમાં અથડાઈને પૂરું થઈ જાય. આવું થતું હોય છે, ટાવર છૂટી જાય, એટલે એમ આપણને શું થાય, બધા તરફથી બહુ વખાણ ને વાહ વાહ મળે ને તો આપણું ટાવર છૂટી જાય. સમજાયું? આપણને થાય ટાવર હું જ છું, પણ ટાવર છૂટી ગયો હોય, અને ટાવર છૂટી જાય એટલે અટવાવું પડે, આવી દશા થાય. માટે ગભરાવાની જરૂર નથી, પણ સાવધાન રહેવાની જરૂર છે. માર્ગ સાવધાનીનો છે, કલ્યાણનો માર્ગ સાવધાનીનો છે. ગભરાટથી કંઈ ના થાય, લે આવું છે એવું નહીં, પણ મારે હવે બરાબર ચોખ્ખા થવું છે, ભગવાનને વાલા થવું છે. મને વચ્ચે જે કંઈ આવે આ બધું, એ તો ભગવાનને મોટા સંતો, ભગવાનના મોટા ભક્તની દ્રષ્ટિથી છે, હું એવો નથી, એવું પોતાની જાતને રોજ સમજાવવું. આપણે નથી તો સમજાઈ દેવું કે હું એવો નથી. એની રીતે રીત આપની રે, બેજે રીતે બાધ. એની રીતે રીત આપની રે, જ્યારે બધું છોડ્યું ત્યારે ભવભોગને આવે ભૂલવા. પછી આપણે વિચારવું કે પૂર્વેના ભક્તો હતા એ આવું કરતા હશે, એના એનો જ્યારે પ્રસંગ હશે. આજે માની લો કે લગ્ન પ્રસંગ હોય અને ગમે એમ પછી આપણે સત્સંગી હોઈએ તો એ ગમે તે ફિલ્મના ગીતો ને બધું મૂકીને ગમે એમ નાચીએ, તો એવું વિચારવાનું પૂર્વે ભક્તો થયા, અમને બહુ મોટા ભક્તોની ઉપમા મળી છે, તો આપણે આવું પૂર્વે જે થયા એ આવું કરતા હશે? કદાચ યુગ પ્રમાણે હાલે, પણ યુગ પ્રમાણે એવું તો નહીં ને કે અધર્મ હોય એ ચલાવી લેવો, યુગ પ્રમાણે એવું તો નથી ને કે હાવ ખોટું હોય એ કરી દેવું, કે આપણા પ્રસંગો હોય અને આપણે પછી એક મીટનું ટેબલ રાખવું પડે અલગ, તો એ આપણા પ્રસંગમાં ના શોભે. વિચારવું કે પૂર્વેના ભક્તોને આવી ઉપમા મળી હાલે, આપણને એવું કહી દેવામાં આવે કે ઓહો તમે તો બહુ નિષ્ઠાવાળા સત્સંગની અંદર બહુ નિષ્ઠાવાળા ભગત છો અને બહુ સારા છો બસ, અને બહુ સેવાભાવી છો, પછી આપણે ડુંગળી લસણના દડા ઉલાડ્યા કરીએ તો એ હાલે? ના હાલે, હાલે જ નહીં. અમને કોઈ તમે એવું કહો કે બહુ સારા સાધુ છો અને પછી અમારું જીવન બીજી રીતનું હાલતું હોય તો એ હાલે? કોઈ દી ના હાલે. કેટલા દિવસ ચાલશે? ભગવાન સુધી નહીં પહોંચીએ. આ લોકની અંદર હું 5-25 વર્ષ 50 વર્ષ છે, કોઈ તમને હારા હારા કહી દે પણ તમે હારા તો છો નહીં, હારા થયા નહીં તો શું કામનું? એના કરતાં સ્વામી કહે છે ભલે બીજા કોઈ સારા કે, એ કોઈક મોટા પુરુષો તમને બળ આપવા કે પ્રોત્સાહન માટે, કે ભગવાન બળ આપવાનું પ્રોત્સાહન માટે, કે એની દ્રષ્ટિ એવી છે. ભગવાનના સંતો ભક્તો છે એને મહિમા રાખવાનો છે, એને કોઈનામાં દેહભાવ નથી રાખવાનો. આ બધી વાત પોતા માટે જ છે, બીજાને જોવા માટે નથી. આખી 64 પદી સ્વયં પોતાનું આત્મનિરીક્ષણ કરીને પોતાને ચોખ્ખા કરવા માટે છે, બીજાનું એનાલિસિસ કરવા માટે નથી. બીજાએ આપણને કંઈક સારા કીધા ત્યારે વિચારવું કે એમની દ્રષ્ટિ બહુ મોટી છે, પણ મારે તો હજુ આટલું કરવાનું છે, બાકી છે, આવું રાખવું પડે. એની રીતે રીત આપની રે, બીજી રીતે બાદ. બીજી રીતે બાદ વિચારવું કે આ મોટા મોટાની રીત શું હતી, મોટા મોટાએ શું કર્યું. ગુણાદિતાનંદ કે મોટા મોટાની કલમો, મોટા મોટાએ જે લખ્યું છે એની હારમાળાઓ કરવી અને પછી વિચારવી કે એને કેવું કર્યું, એ કેવું જીવ્યા, એને કેવું વિચાર્યું અને હું શું વિચારું છું. આપણું અપમાન થાય ત્યારે વિચારું મોટા પુરુષો કેવી રીતે વર્ત્યા, અત્યાર મોટા છે કેવી રીતે વર્તે છે, તો આપણું અપમાન થયું એમાં આપણે જ કીડી જેવા જીવ, આપણી અંદર આમે છે હું, તે અપમાન ના થાય. પણ વસ્તુ કેવી, જે ખરેખર મહાન છે એ લોકોનું અપમાન થાય છે અને કાંઈ ના થાય, અને આપણે હાવ કાંઈ માલ વિનાના હોઈએ ને થોડુંક આપણું અપમાન થાય એમાં તો જાણે કે ઓહ મોટો બાજનસા હલાવી દીધો, એવા મોટો મણીધર હલાવ્યો, આવું જીવને થાય. પેલા લંડનના રાજાની વાત કરી દઉં, એ લંડનના રાજાની બધા ખુશામત બહુ કરતા હતા. પછી એ રાજાને થયું કે આ બધા છે ને મને ખોટું, બહુ અંતરદૃષ્ટિવાળો રાજા કહેવાય ને,
એને એમ થયું કે તારા હું રાજા છું એ વાત બરાબર છે, પણ તારા બાંધું, ચાંદો બાંધું, સૂર્ય બાંધું આવું કંઈ ના હોય, આ તો વધારે પડતું છે થોડું. એટલે રાજાએ એકવાર સમુદ્રના કિનારે એના પ્રધાનને કીધું મારું રાજસિંહાસન ગોઠવો. ને રાજસિંહાસન સમુદ્રના કિનારે ગોઠવ્યું અને એને ગોઠવ્યું ને તે સમુદ્રની પેલી લહેરો તો આવે, એમાં ભરતીનો ટાઈમ હતો. એટલે રાજા કે હું લંડનનો રાજા અત્યારે એલાન કરું છું કે આ દરિયાનું મોજું જે તું આવી રહ્યું છે અહીં મારી નજીક ના આવવું જોઈએ, પાછું વળ. ત્યાં તો પેલું મોજું ઠેક એના પગ સુધી પહોંચી ગયું. રાજા ઊભો થઈ ગયો, મૂરખ હું લંડનનો રાજા, ખબર નથી પડતી પેલા બધા ખુશામત, તે ખુશામત કરી જ હતી. અને મોજાને કે જો આવે આવ્યું છે તો, ત્યાં તો મોજું આવ્યું, રાજાનો મુગટ બુગટ બધું નાખી દીધું, ઉલાડી પાડ્યો આખો રાજાના સિંહાસન હોતો. એ મોજું કંઈ થોડું પકડ્યું રે. ત્યારે પેલા બધા એ પ્રધાન કહેવો રાજા શું થઈ ગયું શું થઈ ગયું. રાજા કે કશું નથી થયું, તમને મારે ખાલી બતાવવું હતું, ખોટી ખોટી ખુશામતો કરશો નહીં, મારાથી ચોક્કસ લંડનનું રાજ થાય, પણ કંઈ દરિયો બાંધું, ચાંદો બાંધું, સૂર્ય બાંધું જે મારી કેપેસિટી નથી ને, એવો ખોટો મને કેફ ના ચડાવતા. રાજાએ એમ કીધું. સત્સંગની અંદર ભગવાનના સંતો ભક્તો મહિમા સમજે તો ત્યાં આગળ આપણે હૃદયથી દીન ગરીબ થઈને આપણે એવા નથી ને તો બે હાથ જોડીને મનોમન વંદન કરવા, એમને કહેવું કે હું તો હાવ સામાન્ય છું, ચરણ રજ છું, તમે બહુ મહાન છો એટલે તમને બધું મહાન દેખાય છે, બાકી દયા રાખજો, ક્યાંય અટવાઈ ના જઈએ. આમ કરી અને સહજ જીવન જીવવું એ કલ્યાણના છેલ્લા ડેસ્ટિનેશન સુધી પહોંચે છે. આ બધું કોને થાય છે? જેને માન સન્માનને વખાણનો યોગ થતો હોય ને એને આ બધું થાય. સત્સંગમાં નવો અજુ હોય તો ના થાય, પણ તમે વર્ષોથી કોઈને પાંચને સત્સંગ કરાવતા હો, રૂપિયાનું દાન કરતા હો, વારે વારે તમે કેટલું માથું આપી દો એવી સેવા કરતા હો, સંતો માટે ઘર ખાલી કરી દેતા હો, એવા ગૃહસ્થ આશ્રમમાં રહેતા સમર્પિત ભક્તો અને ત્યાગ આશ્રમની અંદર કંઈક કથા વાર્તા કરતા હોઈએ, વ્યવહાર કરતા હોઈએ, એવા જે કોઈ લોક સંપર્કના ક્ષેત્રો છે એની અંદર આ બધા થવાના ચાન્સીસ છે, એમાં આપણે ભૂલા ના પડીએ. એટલે સ્વામી આપણને કે એની રીત જોતે રહેજો. પરહરો પરી પાપની રે વળગે એ વરાધ. સ્વામી કે આ મોટી ઉપાધિ વળગેલી છે, એ પાપની છે, પાપે યુક્ત છે, એને કાઢો. ભોગટ પડતા બીજા ફંદ મારે આવે દુઃખ અત્યંત. બીજા ફંદની અંદર પડતા સ્વામી કે બહુ પ્રકારના દુઃખ આવે છે. એટલે કે સંત અને ભક્તની રીતની બહાર જે વર્તું એને ફંદ કહેવાય. ફોગટ એટલે નકામી એવી રીતમાં વર્તવાથી કોઈ દિવસ કોઈનું સારું થાય નહીં. સ્વામી આમાં જે લોકો હાવ રેન્જ બાર થઈ ગયેલા છે એ લોકોને પણ ચેતવે છે કે તમે હરિભગત તરીકે ગણાવ છો, ત્યાગી તરીકે ગણાવ છો, તો તમારી રીત તમને ખબર હોવી જોઈએ. એમ સ્વામી કહે છે, નિષ્કુળ આનંદ આનંદ મારે સદા રહો. અને સંત સ્વામી કહે છે, જ્યારે તમે ભગવાનને મળવા માટે તૈયાર થયા અને ભગવાનને વર્યા છો ત્યારે સદાય આનંદમાં રહો. એમ સ્વામી સંતોને, એવા એકાંતિકના માર્ગે ચાલેલા ભક્તોને કહે છે, સદાય ભગવાનના આનંદમાં રહો, ભગવાનના સુખે સુખિયા રહો, ભગવાન સંબંધી સુખને ભોગવો અને ભગવાનની મૂર્તિમાં સતત રમતા થાવ. સ્વામી કે એટલા માટે હું તમને આ કડવી વાત પાઉં છું, તમે ભૂલા ના પડો. અને સદાય જે સહજાનંદ રૂપી સતત સાતત્યવાળો આનંદ છે એમાં તમે હંમેશા ડૂબેલા રહો. એના માટે સ્વામી આપણી ઉપર દયા કરીને આવી વાત અહીંયા આગળ લખે છે. પદ 18 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.